નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે સાદા સમીકરણો પ્રકરણમાં અત્યાર સુધી તમે જે સમીકરણ ઉકેલતા શીખ્યા છો એના જ વિશે થોડું આગળ માહિતગાર થઈશું અત્યાર સુધી તમે સમીકરણ ઉકેલવાની જે રીત શીખ્યા છો તેમાં તમે બરાબરની બંને બાજુ સરવાળો અથવા બાદ બાકી કરી અને સમીકરણ ઉકેલતા હતા આજે આપણે એક નવી રીત શીખીશું જેમાં સમીકરણમાં જે બંને બાજુ સરવાળો અથવા બાદબાકી કરીએ છે તેના બદલે આપણે સંખ્યાનું સ્થાન બદલીશું એટલે કે બરાબરની એક બાજુ રહેલી સંખ્યાને બરાબરની બીજી બાજુ સ્થાનાંતરિત કરીશું આ પ્રક્રિયા પણ સમીકરણમાં બંને બાજુ સરવાળા અને બાદબાકી કરવા જેવી જ પ્રક્રિયા છે અને તેમાં પણ ખૂબ સરળતાથી તમે સમીકરણનો ઉકેલ શીખી શકો છો તો જુઓ આ સ્થાનાંતરની પ્રક્રિયા કઈ રીતે કરી શકાય તે હવે આપણે શીખીએ મિત્રો અહીં આપણને એક સમીકરણ આપેલું છે આ સમીકરણનો ઉકેલ આપણે બંને બાજુ સરવાળા અથવા બાદ બાકીની રીતે કરતા હતા જેમ કે અહીં છે કે બે એક વત્તા ત્રણ બરાબર પાંચ હવે આપણે બંને બાજુથી ત્રણ બાદ કરીએ તો થશે બે એક્સ વત્તા ત્રણ ઓછા ત્રણ એટલે શૂન્ય અને બરાબરની બીજી બાજુ પાંચ ઓછા ત્રણ એટલે કે બે તેથી સમીકરણ બને છે બે એક્સ બરાબર બે હવે આપણે સ્થાનાંતર જોઈએ જો સ્થાનાંતરમાં આપણે સમીકરણની ડાબી બાજુ જે ત્રણ છે તેનું સ્થાનાંતર આપણી જમણી તરફ કરીશું હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે તમે સંખ્યાનું સ્થાનાંતર એક તરફથી બીજી તરફ કરો ત્યારે તેની નિશાની અથવા તો તેનું ચિહ્ન બદલાઈ જાય છે એટલે જે વત્તા ત્રણ છે તે ઓછા ત્રણ બની જશે તો જો સમીકરણમાં જે વત્તા ત્રણ છે તે જમણી બાજુ ઓછા ત્રણ બને છે તો બે એક્સ બરાબર પાંચ ઓછા ત્રણ પાંચ ઓછા ત્રણ એટલે બે તો અહીંયા પણ બની ગયું બે એક્સ બરાબર બે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું ને કે બંને બાજુ સરવાળો કે બાદ બાકી કરવાના બદલે આપણે એનું સ્થાનાંતર કરીએ તો પણ આપણને સરખું જ પરિણામ મળે છે હવે આપણે આ સમીકરણમાં આગળ જોઈએ એક્સની કિંમત શોધવા માટે આપણે બે એક્સમાંથી બે અલગ કરવા પડશે તો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે બંને બાજુ બે વડે ભાગાકાર કરી અને આપણે ઉકેલ લાવતા હતા એટલે કે બે એક્સ ભાગ્યા પણ બે અને બરાબર બે ભાગ્યા બે તો અહીં આપણે સમીકરણનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું તો બે એકા બે અને બરાબરની બીજી તરફ પણ બે એકા બે તો આપણને જવાબ મળશે એક્સ બરાબર એક આ આપણે અત્યાર સુધી શીખ્યા હવે સ્થાનાંતરમાં શું થશે તો સ્થાનાંતરમાં બે એક્સ બરાબર બે માં બે જે એક્સ સાથે ગુણાકારમાં છે તે બીજી તરફ ભાગાકારમાં જશે એટલે કે બે નું ડાબેથી સ્થાનાંતર કરીશું તો બે જે છે એ ગુણાકારના બદલે ભાગાકારમાં ફેરવાશે એટલે કે એક્સ બરાબર બે ભાગ્યા બે અહીંયા પણ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું તો આપણને જવાબ મળશે એક્સ બરાબર એક તો મિત્રો અહીં તમે જોયું કે સરવાળો બાદ બાકી કે ગુણાકાર ભાગાકાર આ પ્રક્રિયાઓ બરાબરની બંને તરફ એકસાથે કરીએ અથવા તો સ્થાનાંતર દ્વારા સંખ્યાનું સ્થાન બદલીએ એ બંને પ્રક્રિયામાં પરિણામ એક સરખું મળે છે તો અહીં આપણી પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે તો સ્થાનાંતરની પ્રક્રિયા આપ સૌને ખૂબ સારી રીતે સમજાઈ હશે સ્થાનાંતરની રીતે સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે બે વસ્તુ યાદ રાખીશું સમીકરણમાં બંને બાજુ સંખ્યા ઉમેરવા કે બાદ કરવાની જગ્યાએ આપણે સંખ્યાનું સ્થાનાંતર કરીને પણ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ અને બીજું તે જ રીતે સમીકરણમાં બંને બાજુ ગુણાકાર કે ભાગાકાર કરવાને બદલે પણ આપણે સ્થાનાંતર દ્વારા સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ જો એક ઉદાહરણ દ્વારા સમજીએ અહીં આપણને એક સમીકરણ દેખાય છે બે વાય વત્તા પાંચ બરાબર અગિયાર અહીં આપણે ઉકેલ મેળવવો એટલે કે વાયની કિંમત શોધવી જો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ આપણે સાથે ઉકેલીએ તમે પણ તમારી નોટબુકમાં આ સમીકરણ ઉકેલવાની કોશિશ કરશો સાથે સાથે સમીકરણ ઉકેલીશું અને એના પછી એક સમીકરણ તમે મહાવરા તરીકે જાતે ઉકેલશો તો જુઓ બે વાય વત્તા પાંચ બરાબર અગિયાર જેમાં આપણે પાંચનું સ્થાનાંતર કરીશું હવે પાંચ વત્તાની નિશાની સાથે છે તો સમીકરણમાં જ્યારે એનું સ્થાનાંતર થશે ત્યારે તે બની જશે ઓછા એટલે હવે સમીકરણ બનશે બે વાય બરાબર અગિયાર ઓછા પાંચ અગિયાર ઓછા પાંચ એટલે છ તો થશે બે વાય બરાબર છ હવે આપણે બે જે વાય સાથે ગુણાકારમાં છે તેને આપણે સ્થાનાંતર દ્વારા જો બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો તે બે ગુણાકારના બદલે શું થશે સરસ ભાગાકારમાં ફેરવાશે એટલે કે હવે બનશે વાય બરાબર છ ભાગ્યા બે ખૂબ સરસ હવે આપણે અહીં ફરીથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું એટલે કે બે તેરી છ તો વાયની કિંમત થશે ત્રણ મિત્રો ખૂબ જ સરળ લાગ્યું છે ને હવે તમે એક સમીકરણ જાતે ઉકેલશો બે એમ ભાગ્યા ત્રણ ઓછા પાંચ બરાબર ત્રણ અહીં પણ આપણે જે અત્યાર સુધી સ્થાનાંતર શીખ્યા છીએ તે જ રીતે ઉકેલ મેળવવાનો છે તો ચલો હવે આપણે સાથે મળીને આ સમીકરણનો ઉકેલ મેળવીએ જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સમીકરણમાં બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી પ્રક્રિયાઓ સાથે દેખાય છે અહીં આપણે ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે સમીકરણમાં ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી આ બધી જ પ્રક્રિયા સાથે દેખાય તો સૌ પ્રથમ આપણે સરવાળા અથવા બાદબાકીવાળી સંખ્યાનું સ્થાનાંતર પહેલાં કરીશું ત્યારબાદ જ ગુણાકાર અથવા ભાગાકારમાં રહેલી સંખ્યાનું સ્થાનાંતર કરીશું કે પાંચ બાદબાકીમાં છે તો સૌથી પહેલાં સ્થાનાંતર પાંચનું થશે ગુણાકાર અને ભાગાકારવાળી સંખ્યાનું સ્થાનાંતર ત્યારબાદ કરીશું તો પાંચ બાદ બાકીમાં છે બરાબરની બીજી બાજુ જશે તો ઓછા પાંચના બદલે થઈ જશે વત્તા પાંચ તો હવે આપણને સમીકરણ મળે છે બે એમ ભાગ્યા ત્રણ બરાબર ત્રણ વત્તા પાંચ ત્રણ વત્તા પાંચ કેટલા થશે સરસ આઠ એટલે હવે આપણને સમીકરણ મળે છે બે એમ ભાગ્યા ત્રણ બરાબર આઠ હવે તમે જોઈ શકો છો કે એમ સાથે બે ગુણાકારમાં છે અને ત્રણ ભાગાકારમાં છે બંનેમાંથી કોઈ પણ સંખ્યાને આપણે સ્થાનાંતરિત કરી શકીએ છીએ તો જુઓ હવે આપણે ભાગાકારમાં રહેલા ત્રણને ગુણાકારમાં લઈ જઈએ તો હવે ત્રણ જે ભાગાકારમાં છે એ બરાબરની બીજી તરફ ગુણાકારમાં જશે એટલે કે બે એમ બરાબર આઠ ગુણ્યા ત્રણ આઠ ગુણ્યા ત્રણ કેટલા થશે ચોવીસ ખૂબ સરસ તો બે એમ બરાબર ચોવીસ હવે બે ગુણાકારમાં છે તે બીજી તરફ ભાગાકારમાં જશે એટલે બનશે એમ બરાબર ચોવીસ ભાગ્યા બે હવે અહીં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીશું તો એમ બરાબર આપણે ઘડી આવડે જ છે શું થશે બાર દુ ચોવીસ એટલે એમની કિંમત આવશે બાર તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું ને સમીકરણનો ઉકેલ સ્થાનાંતરની રીતે ખૂબ જ સરળ છે તો અહીં આપેલું સમીકરણ જે આપણે શીખ્યા જેમાં સ્થાનાંતરની રીતે ઉકેલ મેળવ્યો તે જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા અન્ય સમીકરણો પણ તમે ખૂબ જ સરળતાથી ઉકેલી શકશો તો ઉકેલ ને ખૂબ સરસ તો મિત્રો હવે તમને એક સમીકરણ અહીંયાથી આપીશું તેનો ઉકેલ તમે જાતે મેળવશો ને સમીકરણ છે સાત સાતેક્સ ઓછા ત્રણ બરાબર અગિયાર આ સમીકરણના ઉકેલ માટે તમને થોડો સમય આપવામાં આવશે સરસ તમે દરેકે સમીકરણ ઉકેલવાનો સરસ પ્રયત્ન કર્યો આ સમીકરણનો ઉકેલ તમે મિત્રો અને તમારા શિક્ષકની મદદથી અથવા તો જાતે ઉકેલ મેળવ્યો હશે તમે ઉદાહરણમાં આપેલા સમીકરણો અને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપેલા સમીકરણોને ખૂબ સરળતાથી સ્થાનાંતરની રીતે ઉકેલી શકશો બસ આપણે એક જ વસ્તુ યાદ રાખીશું કે સરવાળા અને બાદબાકીનું સ્થાનાંતર સૌથી પહેલાં કરીશું અને ગુણાકાર અને ભાગાકારનું સ્થાનાંતર ત્યારબાદ કરીશું હવે આપણે જોઈશું કે જ્યારે સમીકરણમાં કૌંસ આપેલો હોય તો સમીકરણને ઉકેલતી વખતે આપણે કૌંસને પણ ઉકેલવાની જરૂર છે તો એ પણ એક ઉદાહરણ દ્વારા શીખીશું જો મિત્રો અહીં આપણને કૌંસની બાર પણ એક સંખ્યા દેખાય છે બે કૌંસમાં એક્સ વત્તા ચાર બરાબર બાર હવે અહીં બે જે છે એ કૌંસની બંને સંખ્યા સાથે ગુણાકારમાં છે તો કાં તો આપણે બંને સંખ્યા સાથે તેનો ગુણાકાર કરી શકીએ અથવા તેનાથી સરળ રીત છે કે બે ને આપણે બરાબરની બીજી બાજુ સ્થાનાંતર કરીએ તો બે જે છે એ ગુણાકારના બદલે થઈ જશે ભાગાકારમાં એટલે એક્સ વત્તા ચાર બરાબર બાર ભાગ્યા બે અહીં અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપતા બે છક બાર હવે આપણે કૌંસ ખોલી દઈએ તો થશે એક્સ વત્તા ચાર બરાબર છ અને આગળનો જે સમીકરણ છે એનો ઉકેલ તો તમે ખૂબ સરળતાથી શીખી ગયા છો ચાર જે વત્તામાં છે તે બીજી તરફ જશે તો થઈ જશે ઓછા એટલે કે એક્સ બરાબર છ ઓછા ચાર તેથી એક્સ બરાબર બનશે બે તો કૌંસ સાથેના સમીકરણો પણ ખૂબ સરળતાથી આપણે ઉકેલી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કૌંસ આપેલો હતો ત્યારે પણ આપણે સમીકરણ ખૂબ સરળતાથી ઉકેલી શક્યા તમને બધાને ખૂબ સરળતાથી સમજાયું સમજાયું ને તો અહીં તમને સમીકરણનો ઉકેલ બંને બાજુ સમાન પ્રક્રિયા કરીને અથવા તો સ્થાનાંતરની રીતે કઈ રીતે લાવી શકાય તે શીખી ગયા આભાર હેલો સ્ટુડન્ટ હવાર્યું Students, tell me the names of your friends. Oh, yes, yes. Very good. You have so many friends, Hannah. Right? But today you are also going to meet one new friend, T2. Let's meet T2. Hi, T2. How are you? I am fine. Thank you. T2, let's meet my students. Hi, how are you? T2, do you like animals? Mm, yes, yes, I like animals. Okay, then tell me, where do we find animals? In jungle, in farm, in zoo also. Okay. Titu, tell me the names of animals. Sorry. I cannot remember. Let me ask my students. Students, can you tell me the names of animals? Oh. Yes. Seal. Kangaroo. Giraffe. Snake. Elephant. Monkey. Lion. Duck.

Let's play a ball. Yes, why not? Let me talk to Duck too. Sure. Hi Duck. Hi. How are you? I'm fine. Thank you. Let's play a ball. Yes, let's play. I will enjoy it. Let's play a ball elephant. Definitely. Hey, I like to join you. Sure. Let's play. Okay. Let's make partner first. Giraffe, will you be my partner in the game? Let me think. Please. I am too tall. Sorry. I cannot be your partner. Seal, don't worry. I will be your partner. Thank you. Students, have you seen

डी सील सी जीराफ टेल मी हू सेट देस वेरी गुड इटव जीराफ वॉट आर यू सींग डू यू वोट टू प्ले अ गेम नो प्रॉब्लम लेट्स प्ले अ गेम आप रमत रमी रेडी हूँ तुम थोड़ा स्टेटमेंट कहीस એના આધારે તમારે મને રિસ્પોન્સ આપવાના છે જેવા પ્રાણીઓ એકબીજાને રિસ્પોન્સ આપતા હતા ઓકે તૈયાર થઈ જાઓ બધા રેડી ટી ટુ રેડી યસ ઓકે તો ચાલો સ્ટુડન્ટ્સ લેટ્સ પ્લે અગેન લેટ્સ વોચ અ મૂવી યસ ટીના યસ વાય નોટ ચિરાગ ડેફિનેટલી મોનિકા

No ma'am my decision is to go on a picnic picnic <laughs> yes students will you join us sure we will thank you for the invitation shall we go to visit nature park okay shall we go by bus ma'am no 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 i prefer train okay લેટ્સ ગો ટુ પિકનિક બાય ટ્રેન ઓકે સ્ટુડન્ટ્સ તમે જોયું હું અને ટીટુ કેવી રીતે વાતો કરતા હતા એવી જ એક એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકમાં પણ છે જેમાં વિવિધ પરિસ્થિતિઓ આપેલી છે અને તમારે એના રિસ્પોન્સ આપવાના છે સો ટુડે વી વિલ ડૂ ઇન યુનિટ થ્રી એક્ટિવિટી ફોર ઓન પેજ નંબર ટ્વેન્ટી એટ પહેલાં હું સૂચનાઓ વાંચીશ તમે એને ધ્યાનથી સાંભળજો રેડી તમારા શિક્ષક આયસે રમત રમાડશે એ તો આપણે રમી લીધી ત્યારબાદ નીચે આપેલી સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કોન્સમાંથી શોધીને લખો શ્યોર આઈ વિલ થેન્ક યુ ફોર ઇન્વિટેશન નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ટેરિંગ આઈ એમ સોરી વી યુઝ અન અધર સોરી બટ આઈ પ્રિફર ઓટોમેક પેન મોમ ગીવ મી સમ ટાઈમ અહીં એક્ટિવિટી ફોરમાં પાંચ જુદી જુદી પરિસ્થિતિઓ આપેલી છે જેના ઓપ્શન્સ મેં વાંચ્યા હવે વન બાય વન હું પરિસ્થિતિઓ વાંચીશ અને તમારે એ પરિસ્થિતિઓને અનુરૂપ ઓપ્શન પસંદ કરીને કહેવાનું છે સો લેટ સી ફર્સ્ટ પ્રપોઝલ તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરેલ છે સ્ટુડન્ટ્સ નાવ ટેલ મી ધ કરેક્ટ રિસ્પોન્સ

ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો તમારું ગૃહ કાર્ય પંદર મિનિટમાં પૂરું થઈ જશે ઓકે સ્ટુડન્ટ્સ ટેલ મી ધ કરેક્ટ ઓપ્શન શું આવશે તમારો પ્રતિભાવ કે વેરી ગુડ નાવ રાઇટિક ડાઉન ઇ નો ટેક્સ્ટબુક ઓકે રેડી ફોર ધ થર્ડ પ્રપોઝલ દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે તમને તે ગમતી નથી ઓકે દુકાનદારને એટલે કે શોપકીપરને તમે શું રિસ્પોન્સ આપશો તમે કઈ પેન પસંદ કરશો ખરીદવાનું યસ સોરી બટ આઈ પ્રીફર ઓટોમેટ પેન વેરી ગુડ નાવ રાઇટ ઇટ ડાઉન ઇન યોર ટેક્સ્ટ બુક હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પૂ વેચવા માંગે છે તમે તે લેવા માગતા નથી ઓકે તમે કયું શેમ્પૂ પસંદ કરશો ખરીદશો કે નહીં આઈ એમ સોરી વી યુઝ અનધર ઓકે એટલે કે તમે હેપી હર્બલ શેમ્પૂ ખરીદવાના નથી વેરી ગુડ તો હવે તમારી ટેક્સમાં આ ઓપ્શન લખી લો ફિફ્થ ધ્રુવિલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે તમે ત્યાં ચોક્કસ જશો ઓકે તમે ધ્રુવિલના ભાઈના લગ્નમાં જશો બોલો શ્યોર આઈ વિલ થેન્ક યુ ફોર ઇન્વિટેશન ગુડ નાવ ઇન ડાવનીનો ટેક્સ્ટ બુક ઓકે સ્ટુડન્ટ્સ મજા આવીને એક્ટિવિટી કરવાની તો તમે પણ આવી જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા રિસ્પોન્સ આપજો ઓકે ટુ ડે વી ડીડ એક્ટિવિટી ફોર એન્ડ યુ મેટ યોર ન્યૂ ફ્રેન્ડ ટીટુ ઓલસો બટ નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય ટી સે ગુડ બાય ગુડ બાય